પ્રભાતમ દોસ્તો દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત થવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. દોસ્તો, એનો આજે 737મો એપિસોડ હું તમારી સમક્ષ આજે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. એનો મને ખૂબ જ આનંદ છે. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત થવાનો મને મોકો પ્રાપ્ત થાય છે. મિત્રો, આજે કરંટ અફેર્સનો વિડીયો દર રવિવારે અહીંયાથી જે પ્રસ્તુત કરવામાં આવ્યો છે એ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તો હું આપની પાસે એવી અપેક્ષા રાખું છું. વધુમાં વધુ વિડીયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. દોસ્તો, હું આપની પાસે ખાસ અપેક્ષા રાખું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું અને સબસ્ક્રાઈબ કરાવશું એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો દોસ્તો આજનો અભ્યાસ શરૂ કરતા પહેલા એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પઠન કરવા તરફ જઈ રહ્યો છું. મિત્રો, આજનો સુવિચાર, વરી ઇઝ ધ મિસયુઝ ઓફ ધ ઇમેજિનેશન. વરી ઇઝ ધ મિસયુઝ ઓફ ધ ઇમેજિનેશન. ચિંતા એ કેવળ આપણી કલ્પના શક્તિનો દુરુપયોગ છે. ચિંતા કેવળ આપણી કલ્પના શક્તિનો દુરુપયોગ છે. વરી ઇઝ ધ મિસયુઝ ઓફ ઇમેજિનેશન. ચિંતા એ કેવળ આપણી કલ્પના શક્તિનો દુરુપયોગ છે. મિત્રો, ખરેખર ખૂબ જ સરસ મજાની વાત અહીંયા આજના સુવિચારની અંદર. ચિંતા એ કેવળ આપણી કલ્પના શક્તિનો દુરુપયોગ સિવાય કશું જ હોતું નથી. મિત્રો, જીવન ખૂબ જ હળવાશથી જીવીએ તો આપણી તમામ ચિંતાઓ છે એ દૂર થઈ જતી હોય છે. ચાલો દોસ્તો, આજના આવા સરસ મજાના સુવિચાર પછી આપણે જે આપણા અભ્યાસમાં આગળ વધીશું તો આપણે જે ભણી રહ્યા છીએ મિત્રો એ ભણી રહ્યા છે ક્વેશ્ચન ટેગ્સ. મિત્રો, ખૂબ જ નાનું ચેપ્ટર છે પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. ક્વેશ્ચન ટેગ્સ, જેને આપણે ગુજરાતીમાં અનુપ્રશ્ન અથવા તો પૂંછડીયો પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ. અનુપ્રશ્ન અથવા તો પૂંછડીયા પ્રશ્ન તરીકે આપણે ઓળખીએ છીએ ક્વેશ્ચન ટેગ્સ. દોસ્તો, આપણે કોઈ પણ ભાષામાં જ્યારે વાતચીત કરીએ છીએ ત્યારે એ વાક્યના અંતે સામેવાળા પાસેથી આપણી વાતનું સમર્થન પ્રાપ્ત કરવા માટે આપણે વાક્યના અંતે એક પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર ને? સાચું ને? ખરું ને? આ જે ટૂંકા પ્રશ્ન છે એને આપણે અંગ્રેજીમાં ક્વેશ્ચન ટેગ કહીએ છીએ અથવા તો ટેલ ક્વેશ્ચન તરીકે પણ ઓળખીએ છીએ, જેને ગુજરાતીની અંદર આપણે અનુપ્રશ્ન તરીકે ઓળખીએ છીએ અથવા તો પૂછડીયા પ્રશ્ન તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, આ ક્વેશ્ચન ટેગ આપણે જુદા જુદા કાળમાં કેવી રીતે બનાવી શકાય એના વિશે પણ આપણે વાત કરી છે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને છેલ્લે મોડલ ઓક્સિલરીઝવાળા વાક્યોમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવી શકાય એના વિશે પણ આપણે વાતો કરી હતી. મિત્રો, અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ ક્વેશ્ચન ટેગ્સના થોડા અલગ નિયમો, ખાસ નિયમો, એ પૈકી આપણે ગઈકાલે જ એ વાત કરી હતી કે યુઝ ટુ અથવા હેવ ટુ જો વપરાયા હોય તો એનું ક્વેશ્ચન ટેગ બનાવતી તો ડુના સહાયક ક્રિયાપદની મદદ લેવાય છે. ત્યાર પછીનો આપણા બીજો નિયમ ગઈકાલે જોયો હતો. મિત્રો, આપણે બીજો નિયમ જોયો હતો કે ક્વેશ્ચન ટેગના બીજા શબ્દમાં નામને બદલે પુરુષવાચક સર્વનામ અથવા તો ઇન્ટ્રોડક્ટરી ધેર કે ઇટ મૂકવામાં આવે છે. ફરી એકવાર, કે ક્વેશ્ચન ટેગના બીજા શબ્દમાં નામને બદલે પુરુષવાચક સર્વનામ અથવા પુરુષ વાચક સર્વનામ અથવા ઇન્ટ્રોડક્ટરી ધેર
इंट्रोडक्टरी देयर के इट मुकवामा आवे छे। આપણે એક્ઝામ્પલ લઈ અને આ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો ધીસ ઇઝ અ હાર્ડ લેસન, ધીસ ઇઝ અ હાર્ડ લેસન। તો આનું ક્વેશ્ચન ટેગ અહીંયા શું થશે? ધીસ ઇઝ છે અહીંયા, ધીસ ઇઝ, તો આનું ક્વેશ્ચન ટેગ થશે ઇઝન્ટ ઇટ। મિત્રો અહીંયા આપ જોઈ શકો છો અહીંયા ઇટ શા માટે મૂકવામાં આવ્યું છે, ઇઝ તો ઇઝન્ટ આ તો આપણે સમજી ચૂક્યા છીએ, ધીસ ઇઝ અહીંયા આપણે ક્વેશ્ચન ટેગના બીજા શબ્દમાં જ્યારે આપણે કોઈ નામ આવતું હોય તો અહીંયા આપણે નામ અથવા એનું સર્વનામ મૂકતા હતા। આગળના વાક્યમાં તમે બધાએ જોયું હશે તો કોઈ પણ દાખલા તરીકે ધેય યુઝ હોય તો આપણે છેલ્લે જે કરતા હોય એના આપણે ત્યાં ક્વેશ્ચન ટેગમાં લઈ જતા હતા, કોઈ નામ હોય તો એનું આપણે સર્વનામ, પણ અહીંયા ધીસ છે, ધીસ ઇઝ અ હાર્ડ લેસન, ધીસ ઇઝ અ હાર્ડ લેસન। તો અહીંયા વાક્ય એ હકાર છે તો એનું ક્વેશ્ચન ટેગ નકાર બનશે, પણ અહીંયા પુરુષવાચક સર્વનામ તો ઇન્ટ્રોડક્ટ ધેર ઇટ, તો એ પૈકી આપણે ધીસ ઇઝની જગ્યાએ આપણે શું મૂક્યું છે? ઇટ, ધીસ ઇઝ અ હાર્ડ લેસન, ઇઝન્ટ ઇટ, અહીંયા આનું ક્વેશ્ચન ટેગ તમે જોઈ શકો છો, ધીસ ઇઝ અ હાર્ડ લેસન, ઇઝન્ટ ઇટ। મિત્રો આપ જોઈ શકો છો કે ક્વેશ્ચન ટેગના બીજા શબ્દમાં નામને બદલે પુરુષવાચક સર્વનામ અથવા તો ઇન્ટ્રોડક્ટરી ધેર અથવા તો ઇટ મૂકવામાં આવે છે, જે અહીંયા તમે આ વાક્યો પરથી જોઈ શકો છો। મિત્રો થોડું ભણીએ પણ સરસ મજાનું ભણીએ। મિત્રો હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું, મારા અભ્યાસની એક મર્યાદાને અનુરૂપ ભણાવું છું। સંભવ છે દોસ્તો કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો પણ અભ્યાસ દોસ્તો અવશ્ય કરજો, પરંતુ મિત્રો ખાસ અભ્યાસમય રહીએ એવી આપ સૌને પ્રાર્થના। દોસ્તો ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મને ખૂબ જ આનંદ થશે, સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો સવિશેષ આનંદ થશે। ચાલો દોસ્તો ફરી પાછા મળીશું નવી વાત સાથે, નવા વિચાર સાથે, આવતીકાલે। ત્યાં સુધી ભારત માતા કી જય।